નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ પારિવારિક સમસ્યાના કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે થોડાક મહિના પહેલા ગુજરાતમાં એક આપઘાતની બનાવે ગુજરાતને અચમચાવી નાખ્યું હતું. રાજકોટના ખ્યાતનામ બિઝનેસમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કર્યો હતો. યુવી ક્લબના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી મહેન્દ્ર ફળદુએ થોડાક મહિના પહેલા આપઘાત કર્યો હતો. તેમણે નક્ષત્ર એપાર્ટમેન્ટ સ્થિત પોતાની ઓફિસમાં જ ઝેરી દવા પીધા બાદ તેમણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો, જેના બાદ તેમની અંતિમ યાત્રા પર નીકળી હતી. મહેન્દ્ર ફળદુની અંતિમ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણો ઉમટ્યું હતું. તેમને અંતિમ વિદાય આપવા માટે સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મહેન્દ્ર ફળદુની અંતિમ યાત્રા નીકળી ત્યારે પરિવારનું હેયાફાટ રુદન પણ સામે આવ્યું હતું. પરિવારના સભ્યો પોક મૂકીને રડી રહ્યા હતા, જેને લઈને ત્યાં ઉપસ્થિત 100 લોકોના આંખમાં આંસુ આવી ગયા હતા. આ દરમિયાન રાજકીય અને પાટીદાર સમાજના અગ્રણીઓએ પણ પરિવારને સાંત્વના પાઠી હતી. પાટીદાર અગ્રણી જયરામ પટેલે કહ્યું હતું કે પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઈએ. તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ છે.